મારું નામ પ્રભાકર સિંહ ચૌહાણ. હું છેલ્લા 5 વર્ષથી કમલાનગર કેન્દ્રમાં સેવા આપું છું. હું 2006માં જ્યારે પદયાત્રા શેરડીમાં હું જતો હતો ત્યારે બાપુને હું બિલકુલ તમારે ખબર જ નથી કે બાપુ કોણ છે. એટલું મને ખબર છે કે સાંઈબાબા અને બાપુ, અનિરુદ્ધ બાપુ, એ એક જ સિક્કાની બે બાજુ છે. એટલે હું એની માહિતી માટે મને 2 વર્ષ પહેલાં મારી બેબી બોમ્બે ગઈ હતી અને એમને એમના ઓફિસમાં એક જણે મને ફોટો આપ્યો હતો મારા બેબીને. એ કહે છે કે આ અનિરુદ્ધ બાપુ, અને અનિરુદ્ધ બાપુ વિશેની માહિતી મને એમણે આપી. પછી એ ફોટો મને મારા બેબીએ મને ઘેરે આપ્યો વડોદરા. એમ કરીને હું પદયાત્રા વડોદરાથી શેરડી પદયાત્રા અમે 25 જણા ચાલતા ચાલતા ગયા હતા. 12 દિવસ પછી અમે જ્યારે શેરડીમાં પહોંચ્યા ત્યારે આપણને ખબર છે કે જ્યારે આપણે શેરડીમાં જઈએ છીએ ત્યારે વેપારીઓ, તેની સંસ્થાઓ, એ લોકો શું છે, આપણે આગળ પાછળ દોડે છે અને કહે છે કે ભાઈ તમારે ગેસ્ટ હાઉસ જોઈએ છે, તમને રૂમ જોઈએ છે, એવી રીતે કહે છે. એટલામાં કાળી પેન્ટ અને સફેદ શર્ટવાળા એક ભાઈ આવ્યા, મારી પાસે આવ્યા, મને કહે છે કે અહીંયા. મેં કહે કે ના, અમારા જે સુપરવાઇઝર છે, અમારા જે સુપરવાઇઝર છે એ આગળ નીકળી ગયા છે અને એમણે અમારો રૂમ બંદોબસ્ત કરી દીધો છે. તો એમને માણ્યું નહીં તો પણ એણે મને હાથ ખેંચ્યો મારી પાસે, અને હાથ ખેંચીને એમનો હાથ મારા હાથમાં આપી દીધો અને પછી કંઈ ચિઠ્ઠી મને આપી. એ પરચી હતી કે સાની હતી એ મને ખબર નહીં. હું તો તમારી ઉતાવળમાં હતો, એ લોકો આગળ નીકળી ગયા, હું એ પરચી મારા પેન્ટમાં મૂકી દીધી અને જલ્દી હું તમારા જે અમારું સ્થાન હતું શેરડીનું ત્યાં શેરડીમાં અમે એ કર્યું. પછી સ્નાન પચાવ્યું પછી સાંઈબાબાના દર્શન કર્યા પછી હું આવ્યો. પછી મને યાદ આવ્યું કે હા, એ વ્યક્તિએ મને શું આપ્યો છે. પછી હું તમારે એ પેન્ટમાં જોયું તો મને આશ્ચર્ય થવા લાગ્યું. 10ની નોટ હતી. પછી મને લાગ્યું કે નહીં, આ મને પ્રસાદ રૂપે સાંઈબાબાએ મને આપ્યો હશે. એટલે અત્યારે હું 4-5 વર્ષથી એમની હું પૂજા કરું છું અને એ પૂજાથી મને એટલી શાંતિ અને ઘરમાં એટલી શાંતિમય વાતાવરણ, ભક્તિમય વાતાવરણ થયું કે ન પૂછો વાત. એવી રીતે હું આ પરેડમાં હું ગયો હતો, આપણે બાપુનું એ હતું હેપી બર્થડે થાય ત્યારે હું 3 જણને કદી હું જોયા નહોતા, અનિરુદ્ધ બાપુને, સુચિદાદાને અને આઈને કદી હું એક સાથે જોયા નહીં. અમારી પરેડ ચાલુ થઈ ગઈ 8 વાગે અને અમે લગભગ તમારે 11 કે 12 વાગે તમે ત્યાં પહોંચ્યા, પર ચાલુ થઈ ગઈ. અને જ્યારે એમના નજીકથી અમે પહોંચ્યા શું અને પછી નજીકથી પહોંચ્યા તો મને એટલી શાંતિ થઈ અને પછી અમે બહાર નીકળ્યા તો જાણે આપણા માથા ઉપરનો ભાર આખો હલકો થઈ ગયો. અને એવો હલકો થઈ ગયો હું કે એવું લાગ્યું કે આવડે આપણે વડોદરાથી તાત્કાલિક મુંબઈ આવ્યા છે. કોઈ જાતનું તમારે બોધરેશન નહીં, કોઈ જાતનું ભાર નહીં, કોઈ જાતનું એ નહીં. આવી રીતે બધાને સદગુરુ સદબુદ્ધિ આપે અને સેવાનો મોકો મળે. બીજું કે અનિરુદ્ધ બાપુનો જ્યારે તમારે કાર્યક્રમ એક્ટિવિટી મને બહુ ગમી, એમાં રામ રક્ષા, પછી હોસ્પિટલની સેવા, ચરખા સેવા, એ એમની જ કૃપાથી અત્યારે મારે ચાલુ છે. એવી આખી જિંદગી તમારે એવી સેવા મને આપશો.